ઊંઝામાં વિજયાદશમીના પવિત્ર મુહૂર્તમાં લક્ષચંડી મહાયજ્ઞને અનુલક્ષીને ભૂમિપૂજન અને વિજય સ્તંભ આરોહણ વાજતે ગાજતે કરવામાં આવ્યું છે, જેને લઈને મા ઉમાના નિજ મંદિરેથી ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં બગીમાં બિરાજમાન થઈ મહાયજ્ઞના તમામ મુખ્ય પાટલાના યજમાનો તથા દ્વિચક્રી વાહન પર સવારે યુવાનો માથે ઝવેરા સાથેનો કુંભઘડો મુકેલ મહિલાઓ તેમજ પાટીદાર સમાજના અનેક શ્રેષ્ઠીઓની સાથે મોટી સંખ્યામાં નગરજનો પણ જોડાયા હતા. ઉમિયા માતાના મંદિર પરિસરથી દશેરાના શુભ મુહૂર્તમાં આગામી ડિસેમ્બર માસમાં યોજાનાર લક્ષચંડી હવનને ધ્યાન પર લઈ વિજય મુહૂર્તમાં લક્ષચંડી હવનની તૈયારી આરંભી દેવામાં આવી છે, જેમાં વિસનગર રોડ પર મોટા મેદાનમાં ભૂમિપૂજન અને વિજય સ્તંભ આરોહણ સમારોહ યોજવામાં આવ્યો હતો, જેમાં ભવ્ય શોભાયાત્રા સ્વરૂપે ઉમિયા બાગ સુધી યાત્રા નીકળી હતી. વિશ્વના કરવા પાટીદારોની કુળદેવી અને શ્રદ્ધા અને આસ્થાનું કેન્દ્ર માં ઉમિયા જગતજનની માં ઉમિયાનું મંદિર ઊંઝા નિજ મંદિર સ્થાને આવેલું છે. ઉમિયા માતા સંસ્થાન દ્વારા લક્ષચંડી મહાયજ્ઞનું આગામી 18 ડિસેમ્બરથી 22 ડિસેમ્બર દરમિયાનનું આયોજન કરવામાં આવ્યું છે. તે અંગેનો આજે દશેરાના શુભ દિવસે જે જગ્યાએ 1 લાખ ચંડીપાઠનું પઠન થવાનું છે એ જગ્યાનું ભૂમિપૂજન અને તેઓ વિજય સ્તંભનો આરોહણનો કાર્યક્રમ સાથે સાથે 800 વીઘા જમીનની અંદર જો અમારી ધાર્મિક ઇવેન્ટ થવાની છે એ જગ્યાની અંદર તેઓ પણ ભૂમિપૂજનનો કાર્યક્રમ અને સાથે સાથે વિજય સ્તંભ આરોહણનો કાર્યક્રમ રાખ્યો છે. આજના આ દિવસે સમગ્ર ગુજરાત, રાજસ્થાન, મધ્યપ્રદેશ, મુંબઈ જેવા દૂર દૂરના વિસ્તારોમાંથી હજારો લોકો આ કાર્યક્રમમાં સામેલ થવા માટે આવ્યા છે. ઊંઝા શહેર અને આજુબાજુના તાલુકાના તમામ ભાઈઓ અને બહેનો મોટી સંખ્યામાં પધાર્યા છે. આગામી ડિસેમ્બર માસની 18 તારીખથી 22 તારીખ સુધી ઉમિયા મંદિરમાં 1 લાખ ચંડીપાઠ કરવામાં આવનાર છે, જેમાં આહુતિ સહિત ભોજન પ્રસાદની ખાસ વ્યવસ્થા પાટીદાર સમાજ દ્વારા કરવામાં આવી છે, જેને લઈને મંદિર પરિસર દ્વારા ખાસ આયોજન અને સેવકો દ્વારા યાદગાર પ્રસંગને ઉજવવા માટે કટિબદ્ધ થયા છે. આ લક્ષચંડી હવનમાં 1 લાખ જેટલા ચંડીપાઠ થશે તેવું આયોજન કરવામાં આવ્યું છે. લક્ષચંડીમાં ખાસ ભૂદેવોની હાજરીમાં પૂર્ણ કરવામાં આવે તેવું પણ આયોજન કરવામાં આવ્યું છે. મા ઉમિયાના લક્ષચંડીના જે યજ્ઞશાળાને આજે શુભ મુહૂર્ત વિજય સ્તંભ અને ભૂમિપૂજન કર્યું અને અહીંયા જે યજ્ઞશાળા બનવાની છે એનું પણ ભૂમિપૂજન અને એનું વિજય સ્તંભ રોપાવાનું છે, ત્યારે ઊંઝા મુકામે સમગ્ર પાટીદાર એટલે કોઈ ભૂમ નહીં કડવા લેવા બધા ભેદ ભૂલીને આજે એકમેક થઈને સરસ વરઘોડા રૂપે ઢોલ વગાડનાર પતાકા સાથે અહીંયા ભૂમિપૂજન ચાલુ છે અને ચારે મઠના શંકરાચાર્યો જ્યારે અહીંયા ઉપસ્થિત થવાના હોય, ભારત દેશમાં લક્ષચંડી યજ્ઞ રાજા મહારાજો પછી આ થઈ રહ્યો છે ત્યારે દેશ ગુજરાતનો વિકાસ એ ચોક્કસ શક્ય છે અને એનું આપણને દરેકને ફળ મળવાનું છે એ ચોક્કસ છે. એના માટે સર્વાંગી વિકાસ માટે ભારત દેશનો થાય, માનીય વડાપ્રધાન ગુજરાતના છે, આપણા ગૃહમંત્રી પણ ગુજરાતના છે, તો એમને શક્તિ મળે, માં એમને શક્તિ આપે એવી સૌ પ્રાર્થના કરીને આપણો વિકાસ થાય, સર્વ કોમનો વિકાસ થાય એવું આ અમે અપેક્ષીએ છીએ. મને અતિ આનંદ થાય છે, કારણ કે દશેરાનો આજે જ્યારે પાપ ઉપર પુણ્યનો વિજય હોય, અસત્ય ઉપર સત્યનો વિજય હોય અને ત્યારે જ વિજય સ્તંભ રૂપવાનો જે ખુશી અને આનંદ હોય, આખા વિશ્વના પાટીદારો જ્યારે અહીંયા 1 કરોડથી વધારે પાટીદારો આવવાના હોય એનું પહેલું જ વિજય સ્તંભનું મુહૂર્ત કરવાનું મારા ફાળે આવ્યું છે. માની કૃપા હોય તો જ આ શક્ય બને, નહીતર આ શક્ય નથી અને મને ખૂબ આનંદ થાય, મારો પરિવાર હર્ષોલ્લાસ સાથે આજે જોડાયો છે. ઊંઝામાં અનેરો અવસર શરૂ થયો છે, જેને લઈ ચંડીપાઠની પાઠશાળા અને વિજય સ્તંભનું આરોહણ મહાયજ્ઞના મુખ્ય યજમાન ગોવિંદભાઈ પટેલની ઉપસ્થિતિમાં સિદ્ધિ ગ્રુપના મુકેશભાઈ પટેલને હસ્તે પાઠશાળાનું ભૂમિપૂજન તેમજ ડાયાભાઈ પટેલ અને કિરીટભાઈ પટેલ દેવગઢને હસ્તે પાઠશાળા અને વિજય સ્તંભ આચાર્યની નિશાળમાં શુભ શરૂઆત કરવામાં આવી છે, જેમાં શાસ્ત્રી રાજેશ આનંદદેવ શુક્લાના મુખેથી શાસ્ત્રોક્ત મંત્રોચ્ચાર સાથે શુભ ચોઘડીએ મુહૂર્ત કરવામાં આવ્યું હતું, જેમાં ખાસ લાલ સાફામાં ઊંઝાની અને પાટીદાર સમાજની દીકરીઓ દ્વારા બાઇક સહિત મોપેડ રેલી યોજવામાં આવી હતી. નિજ મંદિરથી આની શરૂઆત થઈ હતી, જેના માટે ખાસ આયોજન કરાયું હતું, જેમાં ઉમિયાનગર ભૂમિપૂજન અને વિજય સ્તંભ આરોહણ કરવાનું આયોજન કર્યું હતું. તે જગ્યા પર આ રેલી સમાપ્ત થઈ હતી. આ પ્રસંગે કેન્દ્રીય મંત્રી પુરુષોત્તમ રૂપાલાએ ખાસ હાજરી આપી હતી.
અને માં ઉમિયા માતાજીના દર્શન કરી ધન્યતા અનુભવી હતી. માં ઉમિયાના આશીર્વાદથી સમગ્ર સમાજ, તમામ કોમો ભેગા મળી અને લક્ષચંડી મહાયજ્ઞનું 18-22 ડિસેમ્બરનું આયોજન કર્યું છે. એમાં 1 ડિસેમ્બરથી 1100 બ્રાહ્મણો લક્ષચંડીના માટેના ચંડીપાઠ શરૂ કરશે. 16 તારીખ સુધીમાં 90,000 ચંડીપાઠ પૂરા થશે અને 10,000 ચંડીપાઠ હોમાત્મક યજ્ઞ દ્વારા 18-22 તારીખમાં પૂર્ણ કરવામાં આવશે. આ એક ધાર્મિક કાર્યક્રમ છે, એની સાથે સાથે સમાજના સર્વાંગી વિકાસ અને ઉત્કર્ષ માટે જેમ 2009માં લોકોને B2B અને ઇન્ડસ્ટ્રી સાથે એમને જોડવા માટે વેપાર ઉદ્યોગનો વધારો થાય, એમને નવી નવી સ્કિલ મળે, વિદ્યાર્થીઓને કેરિયર ગાઈડન્સ મળે, આ બધી જ બાબતો સમાજના સર્વાંગી વિકાસ માટે અમે તમામ બાબતો આયોજન કરીશું. ગુજરાત સરકાર અને ભારત સરકારની જેટલી યોજનાઓ છે એ મુખ્ય મુખ્ય યોજનાઓના વિશેની માહિતી, એનું નિદર્શન અને ગાઈડન્સ એ અહીંયાથી મળી રહે એવી પણ અમે વ્યવસ્થા કરી રહ્યા છીએ. ઊંઝા માં ઉમૈયાનું ધામ એ સમગ્ર રાજ્ય માટે, માય ઉપાસકો માટે એક અગત્યનું તીર્થધામ છે. સવિશેષ કરીને કડવા પાટીદારો માટેની કુળદેવીનું આ સ્થાન મનાય છે. સારા એ વિશ્વમાં એમની એક માન્યતા છે. એવા પુરાણ પ્રસિદ્ધ માતાજીના સ્થાનકમાં વર્ષો પછી લક્ષચંડી મહાયજ્ઞનું આયોજન થયું છે. યજ્ઞો એ આપણી ભવ્ય પુરાણી પરંપરા છે. આ પ્રકારનું આયોજન ઘણા વર્ષો બાદ થયું હોવાને કારણે સમગ્ર સમાજમાં એક પ્રકારના ઉત્સાહનું વાતાવરણ નિર્માણ થયું છે. જે પ્રકારે કાર્યક્રમની રચનાઓ થઈ રહી છે એને જોતાં માત્ર ગુજરાતના જ નહીં, માત્ર ભારતના જ નહીં પણ વિશ્વભરમાંથી માતાજીના ઉપાસકો અને ખાસ કરીને અમારા સમાજના લોકો આ કાર્યક્રમમાં ભાગ લેવા માટે ઉમટી રહ્યા છે. મને જણાવતા ખૂબ હર્ષ થાય છે કે સમગ્ર કાર્યક્રમના યજમાન તરીકે અમારા ગોવિંદભાઈ વરમોરા પરિવારને માતાજીએ ધર્મલાભ આપવા માટેનું નક્કી કર્યું છે. એને કારણે સમગ્ર સૌરાષ્ટ્રમાં એક પ્રકારની ખુશીની લહેર વ્યાપી ગઈ છે. તમામ સૌરાષ્ટ્રવાસીઓ એવું સમજે છે કે અમે યજમાન છીએ. એને કારણે આખા એક કાર્યક્રમમાં એક પ્રકારના આનંદની લાગણીઓ પ્રવર્તી રહી છે. આ કાર્યક્રમના અંતે એટલી બધી સામાજિક ગતિવિધિઓ આકાર લેશે કે આ કાર્યક્રમ એક ઐતિહાસિક ઘટના બનીને રહેશે. એને ખૂબ લાંબા સમય સુધી, જેમ મને એવું યાદ છે કે 76મો આપણો 18મો શતાબ્દી મહોત્સવ એની પ્રથમ પ્રતિષ્ઠા થઈ હતી. મને યાદ છે કે હું એ વખતે BEd કરતો હતો અને હું ખંભાતથી માતાજીના દર્શન કરવા માટે અહીંયા એ 18મી શતાબ્દી મહોત્સવમાં આવેલો. એ વખતે જે એ કાર્યક્રમે આ સંસ્થાની અને સમાજની પ્રતિષ્ઠા ઊભી કરવામાં એક ખૂબ મોટો ફાળો ભજવ્યો હતો, એ જ પ્રકારની ઐતિહાસિક ઘટનાનું પુનરાવર્તન થશે એવી શ્રદ્ધા છે. માની કૃપા સમગ્ર સૃષ્ટિ ઉપર અનવરત વહેતી રહે એવી માના ચરણોમાં પ્રાર્થના. અતુલ પટેલ સાથે લાઈવ ગુજરાત ન્યૂઝ મહેસાણા.